नमस्कार विद्यार्थी मित्रों, जय शिक्षण। लास्ट लेक्चर ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા વિશે છે કે આ સ્પષ્ટ થાય એના માટે એક્ઝામ્પલ નંબર 3 વિશે ચર્ચા કરી હતી। એની અંદર આપણે એક જુદો જુદો છે કન્સેપ્ટ લખ્યો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, જ્યારે આકર્ષી બળોને કારણે જો કાર્ય થતું હોય તો એ કાર્ય ઋણ મળે એટલે પરિણામે છે સ્થિતિ ઊર્જા ઘટે, જ્યારે અપાકર્ષી બળોને કારણે કાર્ય થતું હોય तो ये जो कार्य से आपने धन मळे अने परिणाम से स्थिति ऊर्जा मुदाय वधे एवी छे आपने छे ये चर्चा करेली हती। तो હવે પછીના લેક્ચરની અંદર જે આપણે ભણવાનું છે એ હજી વિદ્યુત સ્થિતિમાન અને એને અનુરૂપ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા, બરોબર। પણ જ્યારે એક કરતા વધુ વિદ્યુત ભારો હોય, કણોનું તંત્ર તમે વાત કરો તો કણોનું તંત્ર કોને કહેવાય કે એક કરતા વધારે હોય તો એને આપણે કે तंत्र वडे ત્રણ વિદ્યુત ભારને કારણે છે આપણે તંત્ર રચાય એને કારણે છે સ્થિતિ ઊર્જા ભણવાની છે। તો શરૂઆતમાં આપણે જે વાત કરવાના છે કે બે વિદ્યુત ભારિત અથવા તો બે વિદ્યુત ભારના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે આપણે ભણવાની છે। બે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિ ઊર્જા, ખાસ ધ્યાન રાખજો કે બે વિદ્યુત ભારોના તંત્રને લીધે આપણે સ્થિતિ ઊર્જા મેળવવાની છે એનો મતલબ એમ કે બે વિદ્યુત ભારને આપણે અહીંયા કંઈક લાવવા પડશે અને અનંતર તો એ પહેલા કે હશે ક્યાં એ વિદ્યુત ભારને આપણે અહીંયા બનાવીએ છીએ એ વિદ્યુત ભારો હશે ક્યાં એ વિદ્યુત ભાર ક્યાં હોય અનંત અંતર। જો અનંત અંતરે છે આપણે જો કોઈ વિદ્યુત ભાર ને અહીંયા અંદર લાવીએ અને એના માટે જે કાર્ય કરીએ એ કાર્ય છે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે। તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો માની લો કે બે વિદ્યુત ભાર ના તંત્ર ની વાત કરવાની છે, માની લો કે એક વિદ્યુત ભાર Q1 હોય બીજો વિદ્યુત ભાર Q2 છે અને આપણે અનંત અંતરે થી અહીંયા કોઈ બિંદુ એ લાવવા છે। પણ અગત્યની વસ્તુ એ કે અત્યારે અહીંયા આગળ કાંઈ જ નથી, કોઈ જ નથી એટલે એક પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં, પણ જો એક પણ પ્રકારનો વિદ્યુત ભાર ન હોય તો એને અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર પણ હશે નહીં। હવે જે આપણે કાર્ય કરીએ એ હું કહી આપું કે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રમાંના આગળના બિંદુએ લાવવા માટે, પણ અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં એટલે અનંત અંતરે જે તમે ત્યાંનો વિદ્યુત ભાર અહીંયા આગળ લાવો તો કઈ કાર્ય કરવું પડે નહીં। માની લો કે અનંત અંતરે આપણે અહીંયા આગળ કે Q1 જેટલો વિદ્યુત ભાર છે લીધા, અનંત અંતરે થી Q1 જેટલો છે વિદ્યુત ભાર લિયા, અત્યારે તો કાંઈ હતું નહીં એટલે Q1 ને અહીંયા લાવવા માટે આપણે કઈ કાર્ય કરવું પડશે નહીં। પણ હવે માની લો કે આ બિંદુ થી કઈ અમુક અંતર, મતલબ આ અંતર ને આપણે R12 કહીએ, આ R12 બિંદુ ને આપણે P બિંદુ ને આપણે Q2 વિદ્યુત ભાર ને લાવવાનો છે। જો આ Q2 વિદ્યુત ભાર અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવો હોય તો આ જે વિદ્યુત ભાર છે એને કારણે એની આજુબાજુના વિસ્તારમાં છે વિદ્યુત ક્ષેત્ર હશે, આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન હશે। તો એના માટે કરવું પડતું કાર્ય છે કેટલું હશે તો આપણે ખબર છે કે જે વિદ્યુત ભાર લાવીએ છીએ Q જેટલા વિદ્યુત ભાર, બરાબર, એ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો આ બિંદુએ આ કુલ વિદ્યુત ભારને કારણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને એ વિદ્યુત ભારના ગુણાકાર જેટલું થાય। તો સૌપ્રથમ આપણે લખીએ કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શું થાય શૂન્ય, કારણ કે એ ભાગ્યા કઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં। Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે
करवो पड़तो कार्य, करवो पड़तो कार्य W1 = 0। शा माने W1 0 शा माने? કારણ કે જ્યારે Q1 ને તમે લાવો છો ત્યારે અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, વિદ્યુત ક્ષેત્ર ન હોય તો એની વિરુદ્ધ આપણે જે કાર્ય કરીએ વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધ કરીએ, અહીંયા આગળ તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો એની વિરુદ્ધ કઈ કાર્ય કરવું પડે નહીં। હવે તો આ Q1 વિદ્યુત બાંધ હોય ત્યાર પછી આ Q1 વિદ્યુત બાંધને કારણે માનો આ P બિંદુ એ આપણે વિદ્યુત સ્થિતિમાં ગણવું હોય તો આપણે ખબર છે V = kQ/R, એટલે P બિંદુ એ આ Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલો મળે? V1 = kQ1/2 વચ્ચેનું અંતર એટલે R12। ત્યાર બાદ આપણે લખ્યું Q1 ને લીધે P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન V1 = kQ1/R12, એટલું થઈ આપણે શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મળશે। અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। હવે જો કે આ P બિંદુ અનંત અંતરેથી P બિંદુએ આ ટૂંકું વિદ્યુત બાંધને લાવવા માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી P બિંદુએ Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 = કેટલું થાય? તો કે આજે P બિંદુએ તમે Q2 વિદ્યુત ભારને લાવો તો એના માટે તો આ Q1 વિદ્યુત ભારને કારણે અહીંયા કે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V1 જેટલું। તો કરવું પડતું કાર્ય છે W2 = શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર, એટલે એમ લખી શકાય W2 = V1 × Q2। આ સમીકરણ નંબર 2 કહી દો। સમીકરણ નંબર 1 ની કિંમત અહીંયા આગળ મૂકી દો તો સમીકરણ નંબર 1 ની કિંમત 2 ની અંદર મૂકો તો W2 = એમ લખી શકાય V1 ની જગ્યાએ મૂકો K21 Q2 / R12, K21 Q2 / R12। તેથી કરવું પડતું કુલ કાર્ય જો આપણે ગણીએ આ તંત્રનું કુલ કાર્ય W = W1 + W2, W1 તો કેટલો છે? 0। W2 કેટલો છે? K Q1 / R12, એટલે 0 + K Q1 / R12 બરાબર। તો કુલ કાર્ય છે W આપણે એટલું મળ્યું K Q1 / R12। તો આના ઉપર થી ખાસ ધ્યાન રાખો કે જ્યારે બે વિદ્યુત ભારો નું તંત્ર હોય, જ્યારે તમે બે વિદ્યુત ભારો નું તંત્ર બનાવો ત્યારે કરવું પડતું કુલ કાર્ય કેટલું હોય? તો કે આ બંને વિદ્યુત ભાર ના ગુણાકાર અને એમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય। ખાસ ધ્યાન રાખો આ બંને જો આ બંને વિદ્યુત ભાર નો ગુણાકાર Q1 / Q2 / બંને વચ્ચેના અંતરના શું હોય? વ્યસ્ત પ્રમાણ કેટલું છે તમારે કાર્ય કરવું પડે? અત્યારે આપણે કેટલા વિદ્યુત ભારો લીધા? બે વિદ્યુત ભારોના તંત્રને લીધે છે આપણે શું મેળવીએ? સ્થિતિ ઊર્જા મેળવી। હવે આપણે ખબર છે કે આ કરેલું કાર્ય છે શેના સ્વરૂપે સંગ્રહમાં છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે। એટલે તમે W લખો કે U લખો એનાથી કઈ ફેર પડવાનો નથી, કારણ કે અહીંયા જે આપણે કાર્ય કરશું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહવામાં છે। હવે જે આપણે વાત કરવાની છે એ ત્રણ વિદ્યુત ભારોના તંત્રને લીધે છે આપણે સ્થિતિ ઊર્જા મેળવવાની છે। ખાસ ધ્યાન રાખજો ત્રણ વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિ ઊર્જા। ખાસ ધ્યાન રાખજો ત્રણ વિદ્યુત ભારે અનંત અંતર છે, મારો કે Q1 Q2 અને Q3 ની અનંત અંતર હતી આપણે લાવી અને એક તંત્ર બનાવવાનું છે અને એ તંત્રને કારણે જે આપણે સ્થિતિ ઊર્જા મળે એ સ્થિતિ ઊર્જા છે એ મેળવવાની છે। તો
पहला शुरुआत के अंदर मैं जो काम करो अनंत अंदर है कि क्यूवन विद्युत बारे में जो यहां कोई बिंदु है नाम है तो आ क्यूवन विद्युत बारे में लावा माटे के कार्य करो पड़ से नहीं पर पड़ी कल कहीं है कहीं शेयर में जब आप देश के अंदर सरकार के ए थी जरे अनंत अंदर है कोई विद्युत बारे में क्यूवन ने लाव तो बिना हमारे कहीं कार्य करो पड़ से नहीं माने जो कहें अभी कोई बिजो विद्युत बार क्यू ने आप रही है और पी बिंदु ने लाव Q2 विद्युत बाद ऐसे है P बिंदु ये आपने लाओ हुआ से तो आपने बताने का बन पड़े कि आर Q1 ने क्या है नहीं है क्या है आप P बिंदु ये विद्युत स्थिति मान आ से आर Q1 ने क्या नहीं जा रहा से P बिंदु ये नहीं विद्युत स्थिति मान आ से आने बच्चे मुझे अंतर से है आर वन टू के आने बच्चे अंतर के टू के जो आर वन टू बराबर से હવે આ બે બીજું કારણ વચ્ચે તો આપણે ખબર છે કાળું જ્યારે તંત્ર કરો ત્યારે કુલ કેટલું કાર્ય k q1 q2 upon r12 બરાબર છે ચાલો હવે મારે કે કોઈ ત્રીજો વિદ્યુત ભાર ને અનંત અંતર છે કોઈ બિંદુ એ મારે અહીંયા આગળ આવે મારી આ વિદ્યુત ભાર ને q3 વિદ્યુત ભાર કહે છે મારી પર q બિંદુ એ આપણે q3 વિદ્યુત ભાર ને છે એ લાવીએ છીએ તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે આ q3 વિદ્યુત ભાર ને આપણે લાવીએ છીએ ત્યારે આ q2 વિદ્યુત ભાર ને કારણે પણ એ વિદ્યુત સ્થિતિમાં હશે આ ક્યુવન વિદ્યુત ભાર ને કારણે પણ અહીંયા કે વિદ્યુત સ્થિતિમાં હશે મને જો આપણે આને જોડી દે આ અંતરને આપણે એમ કે 1 થી ક્યાં સુધી તો 3 સુધી તો આ અંતરને 1 3 તો આ બંને વિદ્યુત ભાર ને આપણે જોડી દઈએ 2 થી ક્યાં સુધી નું અંતર 3 સુધી તો આ અંતરને r 2 3 ગણી લો તો હવે આ જે 3 વિદ્યુત ભાર નું તંત્ર થી ક્યુવન અને ક્યુ3 એને કારણે છે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવા છે તો પહેલા કામ ધ્યાન રાખો કે q1 અને અનંત અંતરે જે આપણે લાવશું ત્યારે કોઈ ક્ષેત્ર છે નહીં એટલે કરવું પડતું કાર્ય શૂન્ય જ્યારે q2 ને લાવશું ત્યારે આ q1 ને કારણે અહીંયા કઈ વિદ્યુત સ્થિતિમાન હશે q1 ને કારણે અહીંયા કઈ વિદ્યુત સ્થિતિમાન હશે અને એને કારણે આપણે કરવું પડતું કાર્ય છે કે કોણ થાય તો કે k ઇક્વલ ટુ r12 ખબર પડી ગઈ હવે q3 બીજો વિદ્યુત ભાર લાવો છો ત્યારે આ વિદ્યુત ભારને કારણે એને વિદ્યુત સ્થિતિમાન હશે આ વિદ્યુત ભારને કારણે એને વિદ્યુત સ્થિતિમાન હશે પણ વિદ્યુત સ્થિતિમાન રાશિ કેવી છે અદિશ એટલે સીધે સીધો છે તમે સરવાળો કરી શકો બરાબર તો આપણે છે કામ જે રચના મેળવી છે એ લખી આપણે કે q1 ને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય કે w = 0 અહીં शुरुआत में q1 में अनंत अंतर है लावा मत करवो पड़तो कार्य w1 इक्वल टू होता है 0 त्यार बाद q2 ने आपेल p बिंदु ने लावा मत करवो पड़तो कार्य તમે અહીંયા એવું લખો કોપમાં તો ની v1 2 અને પછી લખો q1 2 પર r1 2 અને સીધું આપણે જાણીએ છીએ એવું લખી ના પછી દૂર કે બે વિદ્યુત ભારો વચ્ચેનો બે વિદ્યુત ભારોના ગુણાકાર અને છેદમાં એની વચ્ચેના અંતર છેદમાં એની વચ્ચેનો અંતર એવું લખો તો અપાર ભાર હોય એટલે આપણે લખીએ કે q2 ને અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય q2 ને આપેલ p બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય w2 = k1 સોરી k q1 q2 / r1 2 q2 ને તમે લઈ આવ્યા છો ક્યાં આ p બિંદુ એટલે તો આને કારણે બળ વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત ભારનો ગુણાકાર k q1 / r12 / થઈ ગયું q2 એટલે કે આપણે કાર્ય કરવું પડે ક્યાંથી અનંત અંતર છે જે q2 ને આપેલ p બિંદુએ લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે હવે આ જાણે કે વિદ્યુત ભાર q3 ને આપેલ બિંદુએ તો q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ q3 અને q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન અને q2 ને કારણે વિદ્યુત સ્થિતિમાન એના ગુણાકાર જેટલું છે એ હશે મતલબ આ q1 ને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન
લખી શકાય Q3 ને અનંત અંતરેથી આપેલ Q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W3 ઇક્વલ ટુ થાય. તો કે કુલ વિદ્યુત સ્થિતિમાન બંને કારણે ને કુટુંબને કારણે બંને કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે V1 પ્લસ V2 અહીંયા Q1 ને કારણે V1 અને કુટુંબને કારણે V2 બરાબર અને અહીં તો આ વિદ્યુત ભારણ કરવા ગુણાકાર એટલે લખી શકાય V1 પ્લસ V2 ઇન્ટુ Q3. હવે V1 V1 એટલે આ Q1 ને કારણે આ બિંદુ એ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો શું કરી શકો કે Q1 ઇન્ટુ Q3 બંને વિદ્યુત ભારણ ગુણાકાર બંને Q3 અપોન R23. ખાસ ધ્યાન રાખો કે અહીંયા જે સીધું આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખ્યું છે, મારી જોડે તમે ખાલી વિદ્યુત સ્થિતિમાન V1 નું સૂત્ર લખો, ખાલી માત્ર વિદ્યુત સ્થિતિમાન V1 નું સૂત્ર તમે લખો તો અહીંયા આ અંદર બી લખો કે આ Q1 ને કારણે જે તમારે Q બિંદુ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો કેટલું લખો કે Q1 અપોન R13 અહીંયા આગળ વિદ્યુત ભાર Q3 ને ગુણાયા હોય અંદર ગુણી નાખી આ ગોઠવણ કરી નાખી એટલે આ ત્રણ વિદ્યુત ભારના તંત્રનું કુલ કાર્ય અથવા તો તંત્રની સ્થિતિ ઉર્જા આપણે મેળવ્યો એટલો બધા જ કાર્ય પૂર્ણ કરવાનો સંભવ. તેથી આખા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવા માટે આપણે આવું કઈ હશે વિદ્યુત સ્થિતિમાન ને અનુરૂપ જે આપણે કાર્ય મેળવ્યું કુલ કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા એ આવું કઈક મળ્યું. હવે મારી
એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ હવે પછીના લેક્ચરની અંદર છે આપણે ચર્ચા.